गाती मीठड़ी लागे साकर नो परसाद रे गोड़न काकरी घी मपणे लिए रे शुकन्याड़ दे लक्ष्मी सदैव मंगलम हाथ मुके ने सघना रस्ते अजवाड़ा ना सोना नी ना चांदी नी एने बस मन नी माया सौना भाग मा कंकु चोखा लो तुलसी क्यारो लक्ष्मी सदैव मंगलम लक्ष्मी सदैव मंगलम। मामी ना ना जमाई राजे दहेज लेवानी चोखी ना पड़ी छे। लप बंगड़ी आप मामी आ तो अरे छोकरा वाला जे के एम तो मारे करवु पड़े ने छोकरा वाला नु मानवु छे कि छोकरी ने मात्र ફેરા ફરીને પાછી તું ઘરમાં જવાની હતી પણ તું તો આની સાથે જાય છે ને તને જવા દઉં પણ ઘરેણા હાથમાંથી કઈ રીતે જવા દઉં હા જ્યારે આ તો સગી મામી છે ચંદ્રા લક્ષ્મીને આશીર્વાદ આપવાને બદલે એના ઘરેણા ઉતારી લે છે કાલે એનો જીવ લઈ લેશે મહેરબાની કરો તમે લઈ જાઓ મારી લક્ષ્મીને અહીંથી એક કામ કરો અહીંથી તમે એને અમદાવાદ લઈ જજો ત્યાં એક વિઠ્ઠલભાઈ છે બહુ ભલા માણસ છે
हाथ ना जोड़ो तुम्हें, हाथ ना जोड़ो। लक्ष्मी, लक्ष्मी तुमने बार रूप नहीं था है। मैंने थोड़ा घरेणा आने पैसा आप्या छे, पण એને અહીંથી લઈ જાઓ। ઠીક છે, ભૂલ છે, માફ કરજો મને। અરે ના ના ભાઈ, તમારે માફી ના માંગવાની હોય, તમે તો ખૂબ ઉપકાર કર્યા છે અમારી પર, તમારે માફી ના માંગવાની હોય, બસ ભગવાનને પ્રાર્થના કરીશ ભગવાન તમને 100 વર્ષ ના કરશે। લક્ષ્મી ને અમદાવાદ પહોંચાડી દઈશ, મારો ફોન અત્યારે બંધ છે, હું તમને નંબર આપીશ, ફોન કરજો મને એના ઉપર, અને સરનામું કહેજો, ત્યાં પહોંચાડી દઈશ લક્ષ્મી ને। જરૂર, પણ ભાઈ તમે કોઈને એ કહેતા નહીં કે તમે એને લઈ જાઓ છો અને અમદાવાદમાં મૂકી દેવાના છો, તો બધાને એવું જ લાગવું જોઈએ કે લક્ષ્મીની વિદાય એના સાસરે થઈ છે। પણ લક્ષ્મી, લક્ષ્મીને તો કહેવું પડશે ને। કહી દેજો લક્ષ્મીને, પણ હમણાં નહીં, પછી કહેજો, એને કહેજો મેં કહ્યું છે દેવીમાં મારી લક્ષ્મીની રક્ષા કરશે, અમારો ઉપકાર જિંદગી ભર નહીં। બોલી ચાલે, માફ કરશે બેટા, ના બોલો, નાની છું ને, માં તો નથી, માં સિવાયના બીજા બધામાં ધાવણની ખોટ હોય છે, એ ખોટ તમારું ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો, નથી આપ્યું છે ને મામી, મોટી કરી છે તમે મને, મા બાપુ કેવા હોય જ્યારે હું આંખ બંધ કરીને યાદ કરું ને ત્યારે નજર સામે તમારો ચહેરો આવે છે મામી, મામી મામી મને માફ કરી દેજો, કઈ ભૂલ ચૂક થઈ યાર, મને માફ કરી દેજો ને, મામા રોજ સવારે જાગો ત્યારે સૌથી પહેલા તમે મારું જ મોડું જોતા હતા, તમે જ મને સુકન્યાળ માની છે, પણ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી
लक्ष्मी बोई तुझे कोई मने मुकी ने अबे पाजी क्या रे नहीं आवे ना वो आविश तेरे मरवा आविश तू मारी जाओगे कौन राम से तू रामिश जब्बू तू तू ना जाने कोई बुढ़ा तू तू बराबर भंजे हाँ निशाने जजे मम्मी पापा ने हैरान नहीं कर तो लक्ष्मी पुई तो ना जाने बस चुप ना चुप सांझ पड़े पहला हॉस्पिटल पहुंची जाओ तो सारो अभी तो ये क्या है एकलो जवाज नहीं दो आओ ते का ड्राइविंग करा तू होए ना आया हो तो शू था केम करीने हमने कहो कि मारे हमने अमदावाद मुखिया आवाना छे हीराबा समय तो बोली शक्यो लक्ष्मी ने कही शकीश लागे छे हाँ एसी चालू छे ओछो करी दो यू प्लीज रिलैक्स नाउ इटले एम के तमे हवे शांति थी बेसो
આપણા ગામમાં આવીને, આપણા ઘરમાં આવીને આપણી આંખોની સામે લક્ષ્મી સાથે લગ્ન કરીને જતો રહે છે. આપણે આપણે હાથમાં હાથ નાખીને બેસી જઈએ છીએ. ગામ વાળા આવી ગયા હતા, બધાની સામે શું કરી શકીએ? આ છોકરો ટપક્યો ક્યાંથી? નક્કી આ સાસુમાનું કારસ્તાન છે. છોકરો નક્કી મોટા ઘરનો લાગે છે. લક્ષ્મી શેઠાણી બનીને રહેશે. જો લક્ષ્મી શેઠાણી બનીને અહીંયા આવશે ને, તો આપણા બધાના માથામાં છાણા થાપશે. દાદી, લક્ષ્મી ફોઈ તમારી લીધે જ ગઈ છે. સરસ, હવે મારે તારા મોઢેથી સાંભળવાનું રહ્યું શંભુડા. તું 1.5 ફૂટનો અને તારી જીભડી 2 ફૂટની. આ તારી લક્ષ્મી ફોઈ જતા જતા તને માથે ચડાવીને ગઈ છે. જા હવે રૂમમાં જઈને સુઈ જા. ચંદ્રા બહુ, છોકરા ઉપર શું કામ ગુસ્સો કરો છો? અરે જે થવાનું હતું તે થઈ ગયું, અને જે થાય એ સારા માટે જ થતું હોય છે. કદાચ ભગવાનની એ જ મરજી હશે. સાસુમાં ભગવાનની નહીં, તમારી અને આ છબીલિયાની કારસ્તાની છે. છબીલિયા, તું હવે જો તારી તો ખેર નથી. લક્ષ્મી જતી રહી છે. પહેલા ઘરમાં 2 નોકર હતા. લક્ષ્મીના ભાગનું વૈતરું મેં તારી પાસે નથી કરાવ્યું ને, તો મારું નામ ચંદ્રા નહીં. પણ આ અકર્મીને આ છોકરો ભટકાયો ક્યાંથી? આમે બંનેના લગ્ન તો થવાના જ નહોતા, તો પણ પેલા છોકરાએ એની સાથે લગ્ન કર્યા. એ લક્ષ્મીને લઈને જશે ક્યાં? ઘરે તો નહીં જ લઈ જઈ શકે. ઘરે લઈ જઈને શું કહેશે? માં, તારા માટે હું વહુ લઈને આવ્યો. ફરવા ગયો તો વહુ મળી ગઈ તો વહુ લઈને આવ્યો. જામફળ થોડી લેવા ગયો છે કે ગમી ગયા તો લઈ લીધા. નક્કી કઈ ગડબડ છે? હવે થઈ ગયા ને લગન ચંદ્રાવો, હવે શું છે? તમને ભારે હરખ છે સાસુમાં. ગામવાળા સામે ઠેકડા મારતા હતા. અરે યાર, કોઈ મારી તો વાત કરો. આમ 2 વાર ચોરીમાંથી ઉભો કરી દીધો, કેટલું ખરાબ લાગતું હતું. ભરેલા ભાણા પરથી કોઈ આમ હર કરીને હરસેલી દીધો ને, એવું લાગતું હતું મને તો. હાર પણ મારા ઘરમાંથી કાઢીને ઓલા હીરોને આપી દીધો. વારનો ખર્ચો એ નહીં કરે. હાર ની ક્યાં માંડે છે? આ ધોયલા મૂળા જેવો તું હાર પહેરીને ફરે તો કેવો લાગત? અને ડોળા શું કાઢે છે? શું કરી લીધું તે? આ તે વરરાજા પાસે તલવાર હોય. મારી પાસે નહોતી. મારી પાસે તલવાર હોત ને તો. તલવાર ને મ્યાન માંથી કાઢતા આવડે છે તને? તારી થવા વાળી વહુ ને પેલો છોકરો લઈ ગયો, અને તું જો મારું શું થશે? મારી સાથે કોણ લગ્ન કરશે? ભાઈ, તમારામાં પાવલી ઓછી હતી ને, એટલે જ આ રીતે તમારા લગ્ન ગોઠવ્યા હતા. હલો, હા બોલો. શું? પણ કેવી રીતે? સારું, હા હું આવું છું. હા બાપુ, રામપણ વાળા ખેતર ઉપર આગ લાગી છે. શું? હા માં, આપણો આપણો બધો એ પાક સળગી ગયો. હું આવું છું. હે રામ, બધો પાક બળી ગયો? 5-10 લાખ નું નુકસાન? લક્ષ્મી ઘરમાંથી ગઈ નથી કે ખરાબ સમાચાર આવ્યા નથી? સુજાતા બહુ,
સાચું તો કયું સાસુમાં? લક્ષ્મી પાસેથી દાગીના તો પડાવી લીધા, પણ આ ઘરની સાહેબી એ પોતાની સાથે લઈને જતી રહી. ઉતરવાનું છે. ઘર આવી ગયું? હા, ના તો રેસ્ટોરન્ટ. થોડું જમી લઈએ, તમને ભૂખ લાગી હશે. આપણે ઘરે જઈને જમીએ ને? હા, પણ થોડો ચા નાસ્તો એ બને, થોડું ફ્રેશ પણ થવાય. હવે મારે લક્ષ્મીને સાચી વાત કહી દેવી જોઈએ. થોડું જમી લે પછી કહું, કેને મારા ઘરે નહીં પણ અમદાવાદ જવાનું છે. કઈ બાજુ જવાનું છે? હા, ત્યાં. ઓર્ડર સાહેબ. હા, કોલ્ડ્રિંક લેશો તમે? બે કોલ્ડ્રિંક અને જમવાનો ઓર્ડર હું પછી કરું છું. લક્ષ્મી, મારે એક વાત કરવી છે. શું વાત કરવી છે? જો વાત એમ છે કે, ના ના ના, હું તમને રોજ બહાર નહીં જમવા દઉં. એમાં શું છે, આપણે રોજ બહાર જમીએ ને તો તબિયત બગડી જાય, એટલા માટે. તમે બેસો, હું આવું છું એક મિનિટમાં. અરે ભાઈ, શોધન બોલું છું. શોધન ક્યાં છે તું? અરે સંભાળીને, તા પાણી આરું છે, સાફ કરવું હોય તો. અરે મારી વાત તો સાંભળ, હું તને મળીને કહું છું ને બધું. હું તને લેવા આવી રહી છું બસ, મારે બીજી કોઈ જ વાત નથી સાંભળવી. તું મને ખાલી એટલું કે તું ક્યાં છે. આ કોનો નંબર છે અને તું ક્યાં છે હમણાં?
શ્રુતિ મારી વાત તો સાંભળ. મેં તને કહ્યું ને મારે કઈ જ નથી સાંભળવું. એક તો હું આટલી ટેન્શનમાં છું, તને એક્સિડન્ટ થઈ ગયો છે, તારો ફોન બંધ થઈ ગયો છે, આટલી ટેન્શનમાં હું તને લેવા આવી રહી છું અને તું છે કે? શ્રુતિ પણ હું ઘરે આવું છું ને, તું ટેન્શન ના કર ઓકે? ટેન્શન નહીં કર એટલે? ટેન્શન નહીં થાય. આઈ લવ યુ શોધર, હું તને બહુ પ્રેમ કરું છું. આઈ લવ યુ ટુ યાર, હું પણ તો તને પ્રેમ કરું છું. બચાવવા માટે એમણે મારી સાથે લગ્ન કર્યા અને હું એમની સાથે ચાલી નીકળી. એમણે તો મારા વિશે બધું જ જાણી લીધું, પણ મેં બાવરીએ તો એટલું પણ ના પૂછ્યું કે તમને હું પસંદ તો છું ને, તમને બીજું કોઈ તો નથી ગમતું ને? એમના ઉપકારને મેં જ પ્રેમ માની લીધો. ગળે ફાંસો ખાઈને મરી ના જઉં એટલા માટે એમણે મારા ગળે મંગળસૂત્ર બાંધ્યું. મારી સેથીમાં પ્રતાપ જેવા માણસનું કલંક ના લાગે સુખ એમને આપજો. હું એમને માથે ક્યારે બહાર નહીં બનું, એમની વચ્ચે ક્યારે નહીં આવું, ક્યારે નહીં આવું. બેટા, મારી સાથે પેલા બેન
लक्ष्मी क्या चली गई? अरे हम चालिया जवा तो हे लक्ष्मी। वेटर, साहब तो मैं कहीं जमियात नहीं थी ना रात को। બાકી મને કોઈનું મોં જોવાનો શોખ નથી, સમજીને? જાન નથી આવવાની બા, અરે ઓ ભાઈ જલ્દી કરો જલ્દી, લાગે છે તોફાન આવવાનું છે, ધૂળની ડમરિયું તો જુઓ। એક કપ ચા વધી હતી, લાગે છે તમારા નસીબમાં જ હશે।
લો, તોફાન આવવાનું હતું. તમે આવ્યા ને તોફાન શમી ગયું. ચા લો. મેં તમને દૂરથી આવતા જ જોઈ લીધેલા. એવા નથી, એ બહુ જ સારા માણસ છે. એ એ એવું કોઈ દિવસ ના કરે. એ એ સારા માણસ છે, બહુ સારા છે. તો પછી તમે આમ એકલા બને તો ઘરે પાછા ચાલ્યા જાઓ. આટલા મોટા શહેરમાં ફરવું સારું નહીં, અને તમારા મમ્મી પપ્પા પણ ચિંતા કરતા હશે. મારે મમ્મી પપ્પા જ નથી, અને ઘરે જઈ શકું એવી એવી પરિસ્થિતિ નથી. તો આટલી રાત્રે તમે સાવ એકલા? તમે પણ તો એકલા જ લાગો છો ને. હું તો તાપીનગરની છું. તમને સુનિતા વિલિયમ્સ ખબર છે? સુનિતા વિલિયમ્સ એ પણ છોકરી જ છે, અંતરિક્ષમાં ગયેલા છે. આપણે તો બસ કામ માટે એક શહેરથી બીજે શહેર આવવાનું છે, સિમ્પલ. પપ્પાનું કામ કરું છું તો એમને ટેકો મળે છે ને મને ખુશી. હવે ખબર નથી મને, જ્યાં નસીબ લઈ જાય ત્યાં જઈશ. નસીબ એને જ સાથ આપે છે જે પોતાના રસ્તા પોતે નક્કી કરે. લક્ષ્મી, સાચે જ તમારું કોઈ ના હોય ને તો હિંમત રાખજો. અને હું કઈ તમારી મદદ કરું? હિંમત રાખવાનું પણ કહો છો અને મદદનું પણ પૂછો છો. તમને ખબર છે મારા પપ્પા શું કહે છે? દીકરી તો વાલનો દરિયો. દીકરી વાલનો દરિયો પણ અને ઘરની લક્ષ્મી પણ. આ એક કપ ચાનો સંબંધ મને હંમેશા યાદ રહેશે કિંજલ. હા, પણ એટલું યાદ રાખજો, તમે બહુ અજાણ્યા લોકો પર ભરોસો નહીં કરતા. થોડા દિવસે પણ કાળા મનના માણસો મળશે તમને. ડાયરી ડાયરી લખવાની આદત છે મને, રોજ. આજે પણ લખીશ, અને એમાં લખીશ કે મને આજે બહુ સારી છોકરી મળી, લક્ષ્મી. કોણ છે તું? શોધન છે ને?
તમે અવિનાશ, વિનાશ ભાઈ રાઈટ? શોધન, તારો તો એક્સિડન્ટ થઈ ગયો તો તું અત્યારે આ ટાઈમે અહીંયા? હા સર, એક્ચ્યુઅલી હું એક છોકરીને શોધી રહ્યો છું. છોકરી? હા, એટલે રિલેટિવ છે, ઓળખાણમાં જ છે, એ બાજુના ગામથી જ છે. તો હું એમને એક બીજા રિલેટિવને ત્યાં મૂકવા જઈ રહ્યો હતો. તો ભૂખ લાગી હતી તો રસ્તામાં ઢાબા ઉપર રોકાયા. હાઈવે ઉપર ઢાબું છે ને, ખબર નહીં ત્યાંથી ક્યાં ચાલ્યા ગયા. હવે એટલા મોટા અજાણ્યા શહેરમાં હવે ક્યાં ગયા હશે? બસ એમને શોધી રહ્યો છું. આ એરિયામાં મારી ડ્યુટી છે, આખી રાત હું પેટ્રોલિંગ કરી રહ્યો છું. હું પણ એ છોકરીને શોધીશ, કંઈ પત્તો લાગશે તો તને ઇન્ફોર્મ કરીશ. થેન્ક યુ સો મચ સર. તું બહુ થાકી ગયો લાગે, જા ઘરે જા, જઈને આરામ કર. હું બીજા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી દઉં છું, જલ્દી પત્તો મળી જશે. જી બિલકુલ, મને કોલ કરજો. ઠીક છે, થેન્ક યુ સો મચ. બસ થોડું જવા દો, આને ચાલ ઉપાડ. ક્યાં જવું હું? ના, ઘરે પાછા નથી જવું. અને હવે મારું કયું ઘર?